ગુજરાતનો મુસલમાન ખાસ કરી જે શહેરી વિસ્તારમાં રહે છે તે ગુજરાતી બોલતો નથી તે હિન્દી પણ બોલતો નથી ને તે ઉર્દુ પણ બોલતો નથી તમને લાગશે કે બે હજાર બે ના રમખાણો સાથે તેનો શું સંબંધ છે પરંતુ આજે બારમા હપ્તામાં મારે તમને સમજાવવાનું છે કે ગુજરાતના રમખાણો પાછળ મુસ્લિમોની આ ચૂક કેટલી નુકસાનકારક છે અને આજે પણ તે ચૂપ મુસલમાનો કરી રહ્યા છે તેની વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું પ્રશાંત દયાળ વાત કરવી છે મુસલમાનો ગુજરાતના મુસલમાનો જે ચૂપ કરી રહ્યા છે તેની બે હજાર બેનું રમખાણ એ ગુજરાતનું પહેલું રમખાણ નથી આઝાદી પહેલાં પણ અમદાવાદમાં ગુજરાતમાં રમખાણો થયા છે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર ઓગણીસો સાહીઠમાં અલગ થયું ત્યાર પછી જે સૌથી મોટું રમખાણ થયું તે હતું ઓગણીસો ઓગણસિત્તેરનું આ રમખાણ કોંગ્રેસના શાસનમાં થયું હતું એટલે કોંગ્રેસ એવો દાવો કરી શકે નહીં કે અમે રમખાણ મુક્ત શાસન આપ્યું કોંગ્રેસના શાસનોમાં પણ રમખાણો થયા છે અને સૌથી વધુ મુસલમાનો જો મર્યા છે તો કોંગ્રેસના શાસનમાં મર્યા છે પરંતુ બે હજાર બેનું રમખાણ થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી ગયું હતું અને હિન્દુઓના તારણહાર કહેનાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ ગોધરાકાંડ થયો અને ગોધરાના છપ્પન લોકો માર્યા ગયા મેં અગિયારમાં ભાગમાં જેમ કહ્યું હતું કે ગુજરાતના આઈપીએસ અધિકારી એ આઈ સૈયદને પણ ટોળાએ અમદાવાદમાં ઘેરી લીધું હતું અને તેમને પણ એક મુસલમાન તરીકે તેમનો તેમને જોવામાં આવ્યા હતા આ જ એઆઈ સૈયદ સાથે મારે બે હજાર પાંચમાં ચર્ચા થઈ બે હજાર પાંચમાં મને એવું લાગ્યું કે આ સમગ્ર ઘટનાનું એક દસ્તાવેજીકરણ થવું જોઈએ એના જ માટે ગોધરાના રમખાણનું અધૂર સત્યનામનું મેં પુસ્તક લખ્યું એઆઈ સૈયદને હું જ્યારે મળ્યું ત્યારે તેમણે કહ્યું કે આ જે કઈ ગુજરાતની સ્થિતિ છે તેના માટે માત્ર હિન્દુઓને જવાબદાર ઠેરવી શકાય નહીં આ માટે મુસલમાનો પણ એટલા જ જવાબદાર છે એઆઈ સૈયદે મને ઉદાહરણ આપતા કહ્યું કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારો છોડી દો પરંતુ જે શહેરી વિસ્તાર છે ખાસ કરી અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરો જ્યાં મુસલમાન છે એ મુસલમાન ગુજરાતીમાં બોલતો નથી મને ત્યાં સુધી આ ઘટનાનો વિષય મેં કોઈ દિવસ વિચાર પણ કર્યો નથી પણ વાત સાચી છે વાત એટલા માટે સાચી છે કે મહારાષ્ટ્રનું મુસલમાન મરાઠી બોલે છે બંગાળનું મુસલમાન બંગાળી બોલે છે કેરળનું મુસલમાન મલયાલમ બોલે છે પરંતુ ગુજરાતનો મુસલમાન ગુજરાતી બોલતો નથી ગુજરાતનો મુસલમાન ગુજરાતી તો નથી બોલતો પરંતુ સારી હિન્દી પણ બોલતો નથી અને તેને ઉર્દુ આવડતી નથી અને તે ઉર્દુ હિન્દી મિશ્રિત એક વિચિત્ર ભાષા બોલે છે અને આ વિચિત્ર ભાષા તેને ગુજરાતમાંથી પોતાને અળગા કરે છે તેની ભાષાને કારણે લોકો એવું માને છે કે આ અમારું નથી અમદાવાદની અંદર એક જાણીતો લકી ટી સ્ટોલ છે તેના માલિકો કેરલાના છે મુસલમાન છે પરંતુ તમે કોઈ દિવસ આ લકી સ્ટીલ ટી સ્ટોલ ઉપર ચા પીવા જાઓ તો સાંભળજો તેનો સ્ટાફ અને તેનો માલિક અહીંયા રહે છે પરંતુ તે મલયાલમ બોલે છે કારણ કે તે કેરલાના વતની છે પરંતુ ગુજરાતનો મુસલમાન એક વિચિત્ર ભાષામાં વાત કરે છે તે કારાકી લંબી લાઈના લગીએ આગે જાકે ડાબી તરફ વળજાના આ પ્રકારનું હિન્દી કે ગુજરાતી બોલે છે જેના કારણે શહેરોમાં રહેતો હિન્દુ એવું માને છે કે આપણો નથી આ આખી વાત મને સહી શા માટે મુસલમાને પોતાને અલગ કરવો જોઈએ અને એટલે જ અહીંયા શહેરોમાં હિન્દુ અને મુસલમાન પોતાની ભાષાથી અલગ પડે છે તો આ જે સ્થિતિ નિર્માણ થઈ હતી એ કઈ બે હજાર બેની ની પહેલી ઘટના નહોતી પરંતુ આ મુસલમાનો વિચાર કરવાની જરૂર છે કે જો આપણે ગુજરાતમાં જ રહેવું છે તો આપણે સરસ ગુજરાતી બોલીશું આપણે ગુજરાતમાં જ રહેવું છે તો ગુજરાતી રીતભાત અપનાવીશું શા માટે આપણે એકબીજાથી અલગ પડવાનો પ્રયત્ન કરીએ છીએ મેં કહ્યું હતું જેમ અગાઉના હપ્તાની અંદર કે ગોધરા સ્ટેશન ઉપર જે કંઈ બન્યું તેની નિંદા મુસલમાનોએ ચોક્કસ કરવાની હતી પરંતુ જ્યારે કોમની વાત આવે છે ત્યારે મુસલમાન સંકુચિત બની જાય છે અને મુસલમાન પોતાના કોમના લોકોનો વિરોધ કરતો નથી ગોધરામાં જે કંઈ બન્યું તેનો વિરોધ પ્રશાંત દયાળ કે પ્રશાંત દયાળ જેવા લોકોએ હિન્દુઓનો વિરોધ કર્યો અને કહ્યું કે આ રાક્ષસી કૃત્ય ન થવું જોઈએ પરંતુ મુસલમાનોએ જે હિંસા આચરી તે વિશે મુસલમાનોએ બોલવાની જરૂર હતી ત્યારે પણ નહોતા બોલ્યા અને આજે પણ નહોતા બોલ નથી બોલતા કાશ્મીરની અંદર પણ જે કંઈ થાય છે તેનો અહીંના રહેનાર મુસલમાનો વિરોધ કરવો જોઈએ કે જેથી હિન્દુઓને પણ એવો અહેસાસ થાય કે મુસલમાન પણ હિંસાની વિરુદ્ધ છે પરંતુ જ્યારે કોમની વાત આવે છે ત્યારે મુસલમાન શાંત થઈ જાય છે અને તેમની અશાંતિ હિન્દુઓને અકળાવનારી છે જ્યારે ઈદની વાત આવે ત્યારે મુસલમાન આગેવાનો કહેવું જોઈએ કે ઈદમાં મુસલમાનો ગાયની હત્યા નહીં કરે પરંતુ મુસલમાનો આવું બોલતા નથી આવી નાની નાની ઘટનાઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એક દિવસ વિસ્ફોટ થાય છે અને રમખાણ થાય છે તો રમખાણ રોકવા માટે જેટલી જવાબદારી સરકારની છે જેટલી જવાબદારી હિન્દુઓની છે ત્યારે એટલી જ જવાબદારી મુસલમાનો અને મુસ્લિમ આગેવાનોની પણ છે જેમ પારસીઓ દૂધ અને સાકર ભળે તેમ ભેગા થઈ ગયા તેવી રીતના આ ગુજરાતના હિન્દુ અને મુસલમાન ભેગા થઈ જશે ત્યારે ગુજરાત રમખાણ મુક્ત એટલા માટે બનશે કે આપણને કોઈ કેસરી રંગ ભડકાવી નહીં શકે અને કોઈ લીલો રંગ આપણી જિંદગીમાં આગ નહીં ચાપી શકે એવું એક રમખાણ મુક્ત ગુજરાતનું નિર્માણ તમે હુને હું કરીશું કારણ કે આપણે આપણી દુકાન ચલાવવાની નથી આપણે તો માણસ બનવાનું છે તો આ જ પ્રકારની રમખાણોની સ્ટોરી કહીશ કે ગુજરાતમાં બે હજાર બે ના રમખાણમાં શું બન્યું તેના માટે તમારે નવજીવન ન્યૂઝ જોવું પડશે લાઈક કરવું પડશે શેર કરવું પડશે કેટલાકને નહીં ગમે કેટલાક ભક્તોને નહીં ગમે કેટલાક મુસ્લિમ આગેવાનોને નહીં ગમે કારણ કે અમે નક્કી કર્યું છે જે લોકો નફરતનું રાજકારણ કરે છે તેની દુકાન અમે બંધ કરવાના છીએ બંધ કરાવીશું એટલે જે મૌલવીને જે મુક્તિને કે જે મંદિરના પૂજારીને આ એપિસોડ ન ગમતા હોય તો તેમની ઈચ્છા પરંતુ અમે